जैसो जो दरब ताकि तैसो गुण पर जाए, जैसो जो दरब ताकि तैसो गुण पर जाए। काही सो मिलत पे मिले न कहो अन सो, काही सो मिलत पे मिले न कहो अन सो। जीव वस्तु चेतन करम जड़ जाति भेद, जीव वस्तु चेतन करम जड़ जाति भेद। अमिल मिलाप जोनी तंब जुरे कान सो, अमिल मिलाप जोनी तंब जुरे कान सो। ऐसो सुविवेक जाके हृदय प्रकट भयो, ऐसो सुविवेक जाके हृदय प्रकट भयो। ताको ब्रह्म गयो ज्योति मीर भागे मन सो, ताको ब्रह्म गयो ज्योति मीर भागे मन सो। सोई जीव कर्म को करता सो दिसे पै, सोई जीव कर्म को करता सो दिसे पै। अकर्ता कहो है शुद्धता के प्रमाण सो, अकर्ता कहो है शुद्धता के प्रमाण सो। जे द्रव्य जेवु छे तेवाज तेना गुण पर्याय होय छे अने ते तेनी साथे ज मळे छे, बीजा कोई साथे मळता नथी। चैतन्य जीव अने जड़ कर्म मां जाति भेद छे, तेथी मोती अने काननी जेम तेमनामां भिन्नता छे। આવું સમ્યક જ્ઞાન જેના હૃદયમાં જાગ્રત થાય છે તેનું મિથ્યાત્વ સૂર્યના ઉદયમાં અંધકારની જેમ દૂર થઈ જાય છે। તે લોકોને કર્મનો કરતા દેખાય છે, પરંતુ રાગ દ્વેષ આદિ રહિત શુદ્ધ હોવાથી તેને આગમમાં અકર્તા કહ્યો છે। ઈચ સબસ્ટન્સ હેઝ વનનેસ વિથ ઇટ્સ ઓન એટ્રીબ્યુટ્સ એન્ડ ઇટ્સ પ્યોર મોડ્સ, ઇટ સ્ટેઝ સેપરેટ ફ્રોમ ધી એલિયન અટેચમેન્ટ્સ, separate from oneness with the auspicious and inauspicious types of impure inclinations. Conscious natured soul and non-conscious natured matter karma, dravya karma are entirely different in nature. In non-conscious natured karma, one also needs to consider the altered state of inclination of attachment, etc., psychic karma, bhav karma, as jad karma, as inclination of attachment, etc., rag, etc., states have no knowing ability. They, bhav karma and dravya karma, are separate from the all-knower soul substance as the ear and the presence of pearl in earring. When one has such type of right knowledge generated within, then the darkness of wrong faith disappears just the way the sun removes the darkness. From the external perspective, the soul appears to be the doer of inclination of attachment, etc., type of psychic karma, rag, etc., bhava karma. In reality, the soul is pure and free of inclination of attachment and aversion, raga dvesh. Therefore, the scripture says that the soul is non-doer, akarta, of rag, dvesh, etc., altered states. I'll try to make it easy. જે દ્રવ્ય જેવું છે તેવા તેના ગુણ પર્યાય હોય છે, અને આવા ગુણ પર્યાય એ દ્રવ્યમાં મળે બીજામાં ન મળે, સિમ્પલ. ચૈતન્ય દ્રવ્ય હોય તો એના ગુણ પર્યાય બી એવા હોય, એટલે પર્યાય મિનિંગ ધ મોડ્સ, ધ ડિફરન્ટ સ્ટેટ્સ, એની બધી સ્ટેટમાં તમને જ્ઞાન 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 જોવા મળશે, ભલે અજ્ઞાન રૂપે કે સમ્ય જ્ઞાન રૂપે, પણ જ્ઞાન. બરાબર? તો જે જેવું દ્રવ્ય હોય એવા જ એના ગુણ પર્યાય હોય. એવું ન હોય કે દ્રવ્ય આ છે ચૈતન્ય દ્રવ્ય, પણ એનામાં જ્ઞાન ગુણ નથી. આ અચેતન દ્રવ્ય છે કમ્પ્યુટર, શું જ્ઞાન છે એનામાં? નો, જે દ્રવ્ય જેવું હોય, જડ કે ચૈતન્ય, એ વચ્ચે જાતિ ભેદ જ છે. નેક્સ્ટમાં કહે છે, આગળ બીજા જ પદમાં કહે છે કે જાતિ ભેદ જ છે. એટલે જે દ્રવ્ય જેવું હોય એવા જ એના ગુણો અને પર્યાયો હોય, સિમ્પલ. આ બહુ અસાધારણ છંદ છે, બહુ સિમ્પલ છે, બિકોઝ હું 10 મિનિટમાં પૂરું કરું છું એટલે બહુ સિમ્પલ છે, પણ અસાધારણ વાત છે, અને બનારસી દાસજીના અનુભવમાંથી નીકળેલી વાત છે. એટલે વાત તો ટોપ છે, પણ અનુભવનો રણકો બી છે એમાં, એટલી સુંદર રીતે વર્ણ્યું છે. પછી આપ અભ્યાસ કરજો એટલે વધારે વધારે એના ભાવ ખીલશે. પણ સાકર, સમજો સાકર દ્રવ્ય છે તો કયું ગુણ મળશે એમાં? મીઠાશ, ખારાશ નહીં જ મળે.
કારણ કે સાકર દ્રવ્ય બોલ્યા તમે એટલે મીઠાશ જ મળશે, અને એ સાકરમાં જ મળશે, એ મીઠાના ગાંગડામાં નહીં મળે. સિમ્પલ. એવી રીતે જ અગ્નિ કયો ગુણ છે? ઉષ્ણતા. તો એ અગ્નિમાં જ મળશે, ગરમ પાણીમાં પણ નહીં મળે. પાણીમાં પણ નહીં મળે, એની અવસ્થા ગમે તે હોય, પણ પાણીમાં બી નહીં મળે. એ પાણીની શીતલતા, અગ્નિની ઉષ્ણતા, ઘીની ચિકાસ, એ તમને રેતીમાં નહીં મળે. જે દ્રવ્ય જેવું છે એવા જ એના ગુણપરાય. અહીંયા તો મુખ્ય આપણે જડ અને ચૈતન્ય બેના સંદર્ભમાં સમજવાનું, પણ જે દ્રવ્ય જેવું હોય એવા જ એના ગુણ હોય, અને દરેક પર્યાયમાં એ જણાય. આટલી જ વાત કરી છે, અને એમાં જ મળશે અને બીજામાં નહીં મળે. એટલે ચૈતન્ય ગુણ તમને આત્મદ્રવ્યમાં મળશે અને જડ દ્રવ્યમાં નહીં જ મળે. કારણ કે અહીંયા કીધું, સમય ઓછો છે એટલે કહું કે બે વચ્ચે જાતિભેદ છે, અત્યંતા અભાવ છે. અને દ્રષ્ટાંત એટલું સરસ આપ્યું, કોઈની પાસે કાન છે, તમારી વાત નથી કરતો, બુટિયાની વાત કરું છું, અને બુટિયા છે, બુટિયા તો કાનમાં બુટિયા લાખ્યા હોય ને તો જાણે એક જ ચીજ હોય એવું લાગે, પણ કાન જુદું છે અને બુટિયા જુદા છે. અહીંયા મોતી શબ્દ વાપરું કે કાનમાં એવો મોતી ફિક્સ થઈ ગયો હોય કે તમને લાગે કાનનો જ એક ભાગ છે, પણ એ સાટલો સાથે હોવા છતાં કાન જુદો છે અને મોતી જુદું છે, પણ તમે એક રૂપ માની લો છો. લાગે છે ને, નાવ યુ સ્ટાર્ટ ક્વેશ્ચનિંગ યોર સેલ્ફ, હાઉ કુડ આઈ બી સો સ્ટુપિડ. યુ વિલ સ્ટાર્ટ આસ્કિંગ યોર સેલ્ફ કે દેહ દેહ છે ને આત્મા આત્મા છે, હાઉ કુડ આઈ કન્સિડર ઇટ વન. ગમે તેટલું એ અહીંયા જામ કર્યો હોય, પરંતુ કાન જુદું છે ને મોતી જુદું છે, ભલે કાનની સાથે એકદમ એક સાથે હોય તો બી કાન કાન છે. જરાક પિંચ કરો કાનને, કરો બરાબર, આમ દુખે છે, વેદન થાય છે. કોઈની પાસે બુટિયા બુટિયા છે, એ બુટિયાને તમે પિંચ કરો, કાનને અડ્યા વિના, કાનને ટચ ના થવું જોઈએ, બુટિયા કશું નથી થતું, કારણ કે એ જડ છે. અને આ અપેક્ષાએ જે રીતે ચેતન બનતું છે, એટલે કે બે અલગ ચીજ છે. તો કાન અને બુટિયામાં તો બરાબર, કોઈ કે કાન આપ ને તો બુટિયા આપ, રસ્તા પર જાઓ તમે, યુ આર સ્ટેઇંગ યર, સંગીતાજી યુ આર સ્ટેઇંગ યર ટુનાઇટ, તો આઈ વિલ સેન્ડ સમવન, ધે વિલ આસ્ક યુ કે કાં તો આંગળી આપી દો, કાં તો આ બીટી આપી દો. શી વિલ ટેક અ ચાન્સ કે કોઈ વાર બીટી આપી દો, અને ભરત ચક્રવર્તી જેવું મને બી કેવલ નાન થઈ જાય. યુ આર વેરી ક્લિયર કે આંગળી આઈ કાન કોમ્પ્રોમાઇઝ, કાન આઈ કાન કોમ્પ્રોમાઇઝ, બુટિયા આપી દેવાના, આત્મા આઈ કાન કોમ્પ્રોમાઇઝ, દેહને જતો કરવો હોય તો કરે. હમણાં કંઈક શરીરની થોડી અસ્વસ્થતા, 10 દિવસ ધીરે ધીરે નેબ્યુલાઇઝર મારે સવાર સાંજ લેવું પડતું હતું, પણ વન્સ આપણો આ બધું પ્રોગ્રામ સ્ટાર્ટ થાય પછી ખાવાનો ટાઈમ મળતો નથી, તો નેબ્યુલાઇઝરનો અડધો કલાક તો હું ક્યાંથી કાઢું? તો બી કોઈ કે તારી સલાહ વાલાને તો શું છે ને, એને તો દોડડા પણ કરવાનું, બીજું કંઈ નહીં. કે આઈ થિંક યુ શુડ ટેક વન બીકોઝ યુ આર ગોઈંગ ટુ બેંકોક ઓન મંડે મોર્નિંગ, અને પછી 15 દિવસની યાત્રા છે, તો એકવાર બધું ક્લિયર થઈ જાય અને આ તે લંગ્સની. મેં કીધું, બેન જરા આવીને જુઓ, સવારના તમારી સાથે છું, બપોરના ફૂલ ટાઈમ હું બિઝી છું, રાતના બીજું 1:30 વાગે શું છું, ક્યાં નેબ્યુલાઇઝર, રાતના 1:30 વાગે નેબ્યુલાઇઝર સુઈ પડી જઈશ, લંગ્સ બી સુઈ જાય છે મારા. બધું હવે ટાઈમ નથી, એ બધું હતો ટાઈમ, તારે સવાર સાંજ 2 વાર કરતો હતો, અને બધું સાયનસ ને બધું બધું કાઢતો હતો, ઇલેક્ટ્રોનિક હવે મશીન આવી ગયો તો બધું સાયનસ કાઢી શકાય, બધું કરતો હતો. પણ મેં કીધું, હવે જ્યારે ધર્મની મોસમ આવી તો શરીર વોન્ટ ગેટ પ્રાયોરિટી. હવે જ્યારે ટાઈમ મળશે, હું કંઈ શરીરનું વિરોધી નથી, શરીરનું ધ્યાન રાખીશ તો મારી સાધના પ્રભાવના બધું થશે, પણ એકવાર સાધના પ્રભાવના સ્ટાર્ટ થઈ, વચમાં કોઈક દોડડા પણ મને નહીં જોઈએ. મને બધું ખબર છે કે હમણાં બી લઉં, 2 વાર લઉં તો બહુ લાભ થાય, બધું જ ખબર છે, પણ મને એ બી ખબર છે કોને ક્યારે પ્રાયોરિટી આપવી. હવે નહીં,
હવે સન્ડે બપોર પછી જોશું, જે બી હશે કરવાનું હશે તો કરશું, જરૂર હશે તો કરશું. તો અહીંયા એમ કહે છે કે આ બે દ્રવ્ય વચ્ચે જાતિ ભેદ છે. તમને બહુ સાથે હોય એટલે એક લાગશે જેમ કાન અને મોતી, પણ કાન કાન છે, મોતી મોતી છે, અને એ બે તદ્દન જુદા છે. કેટલી સુંદર રીતે બે દ્રવ્ય ગમે તેટલું એક ક્ષેત્રે બી હોય તો બી જાતિ ભેદ જે છે એ રહેશે જ. જડ ચૈતન્ય નહીં થાય, ચૈતન્ય જડ નહીં થાય, ટ્રાન્સફર નહીં થઈ શકે. એ લોકો ડીલ ન કરી શકે કે ચાલ ને તું મારું તારું ચૈતન્ય ગુણ આપી દે, હું તને મારું સ્પર્શાદી ગુણ આપું. નથિંગ. આ જડ ચૈતન્ય નહીં બને, ચૈતન્ય જડ નહીં બને, એ બે ભેગા મળીને કોઈ ત્રીજું દ્રવ્ય પણ નહીં બને. એ બે છૂટાછૂટ, નથિંગ ઇઝ ટ્રાન્સફરેબલ. જડ જડ રહેશે, ચૈતન્ય ચૈતન્ય રહેશે. તું જે માનવું હોય તે માન, પણ તારી માન્યતા અનુસાર જડ ચેતનના દ્રવ્યમાં કોઈ ફેર પડવાનો નથી. કારણ કે જે દ્રવ્યના જે ગુણ પર્યાય હોય એ જ એનામાં રહેશે, બીજા દ્રવ્યમાં ટ્રાન્સફર થઈ શકે નહીં. તેલ ને બિંદુ, 5 મિનિટ લઈ શકું? આમ 5:30 પૂરું કરવા, 5 મિનિટ લઈ શકું? ભોજન ભોજનમાં પ્રોબ્લેમ નહીં આવે, આમ તો આવે તો ત્યાગી દેજો. બીજું શું, તમારામાં તો કંઈ જતું નથી, ભોજન શરીરમાં જ જાય છે, અને શરીરને તો ગમે ત્યારે રાખ થવાની છે. 5 જ મિનિટ વધારે. સો નોટ ઇન ધીસ કોન્ટેક્સ્ટ આઈ વોઝ ટોકિંગ, થોડું પરિવારના સંપના સંદર્ભમાં. સો આઈ સેડ કે જો દૂધ અને પાણીની જેમ રહેતા શીખો, હા, એકદમ હાર્મની અને એ બધી વાત એમ ચાલતી. સો આઈ એમ સેઇંગ, સંબંધ અને સંપર્કમાં શું ફેર? આજકાલ ફેમિલીઝમાં સંપર્ક રહ્યો છે, સંબંધ નથી રહ્યો, એ વિષય ચાલતો હતો. એ મેં તો પાણી દૂધ પાસે આવ્યું કે મારો તો કોઈ ભાવ જ પૂછતા નથી, બધાને દૂધમાં જ ઇન્ટરેસ્ટ છે, પાણીમાં કોઈને ઇન્ટરેસ્ટ નથી. અને સો ઇફ યુ કેન હેલ્પ, આવી જા. દૂધ કહે કે મારી સાથે ભેગો થઈ જા. એટલે પાણી મિક્સ થયું દૂધ સાથે, અને દૂધના નામે જ વેચાય, દૂધની જેમ પીવાય. બિકોઝ પાણીને દૂધ દૂધમાં એટલી ઉદારતા હતી કે પાણીને પોતામાં સમાવી દીધું, એટલે એ એના ભાવે વેચાય, એના રૂપે દેખાય, એની રીતે જ ઉપયોગ થાય બધું. એક દિવસ આ મિક્સચર ગયું કોઈ હલવાઈને ત્યાં, મીઠાઈ જે બનાવતું હોય તે. એણે કીધું કે આમાંથી માવો બનાવવો હોય તો પહેલાં પાણીને દૂર કરો. એટલે એને તો દૂધ ગરમ કરવા લાગ્યું, અને પાણીને બી થયું કે હવે આટલો મને સાથ આપ્યો, કેટલા વખત સુધી સાથ આપ્યો, હવે ભલે એના સારા માટે મારે એને છોડવું પડે તો આઈ એમ રેડી. સાંભળજો, બહુ મજાની સ્ટોરી, યુ કેન યુઝ ઇટ ઇન યોર ફેમિલી હાર્મની. એટલે વિલિંગલી પાણી સેફ કે નો પ્રોબ્લેમ, આટલા વખત તમે મને સાથ આપ્યો તો આજે કોઈ સેક્રિફાઈસ કરવાનું આવે તો આઈ એમ રેડી. અને એ વરાળ થઈને જવા લાગ્યું. કેટલી મજા હતી દૂધ સાથે રહેવાની, પણ ક્યારેક આવો સેક્રિફાઈસની મોમેન્ટ પણ આવે. દૂધે જોયું કે નહીં, એકવાર કોઈ મારા શરણે આવ્યું હોય, માને મેં એને સાથ આપ્યો હોય, સાથ કમિટ કર્યું હોય, આઈ કેન નોટ લીવ એમ લાઈક દેટ. એટલે એને શું કર્યું, ઉભરાયો. હવે બેનો કહેશે કે દૂધ ઉભરાય, તો એ ઉભરાને શાંત કરવા માટે શું કરવાનું? તો પહેલાં એ 1/2 ગ્લાસ પાણી નાખ્યું અંદર, એટલે ઉભરો સાથ થઈ ગયો, પાછો પાણીને દૂધની. આવું તમારી ફેમિલી લાઈફ હોવી જોઈએ, આવી રીતે આવવું જોઈએ. એકબીજાના પૂરક રહો, પ્રેરક રહો, સહાયક રહો. અને ઓકે, અને હવે બીજું છે તેલ અને પાણી. તો પાણી તેલ પાસે ગયું કે મારો એક ફ્રેન્ડ દૂધ સાથે ગયો અને દૂધના નામે જ વેચાય છે, ગણાય છે, એવી રીતે હું તારી પાસે આવ્યો. તો કહું, નો, ફર્સ્ટ ઓફ ઓલ આઈ ડોન્ટ વોન્ટ યુ, આઈ એમ મચ હાયર ધેન યુ, આઈ હેવ મોર બુદ્ધિ ધેન યુ, આઈ હેવ મોર ટેલેન્ટ્સ ધેન યુ, એક્સેટ્રા એક્સેટ્રા, તમે જે બોલો તે. આઈ કાન્ટ તો કે પણ એટલીસ્ટ સાથે તો રાખો. તો ઓકે, સાથે રાખીશ, પણ હું ઉપરનો ઉપર રહીશ.
હું ઉપરનો ઉપર રહીશ. ફર્સ્ટ પ્લેસ તો મારી જ હોવી જોઈએ. એ તમે જુઓ, પાણી ને તેલનું મિક્સર હોય તો તેલ તેલ ઉપર હશે, પાણી પાણી નીચે હશે. એમાં કોઈ દીવડા પ્રગટાવ્યા, 1001 દિવસ પૂરા થતા હશે તો ઉપર દીવે એ કરી, તેલ બધું પૂરું થઈ ગયું, પાણી રહ્યું. અહીંયા મારે દ્રષ્ટાંત એના માટે લેવો જ કે જેમ તેલ અને પાણી એક સાથે રહે પણ છૂટા અને છૂટા જ રહે, તેમ દેહ ને આત્મા સાથે ને સાથે હોય, મન ને આત્મા, અહીંયા મન દ્રવ્ય મનની અપેક્ષાએ વાત કરું, સાથે ને સાથે હોય તો બી છૂટા ના છૂટા છે. તમે થોડું નહીં બદલીને ગિયર પાડીને જોતા શીખો. તમે અનુપચરિતને ઉપચરિત નહીંથી જોશો તો બધા સાથે અભેદતા જ થશે અને પછી એના કરતા જ બની જશો, ડુઅર ડુઅર ડુઅર. પણ તમે જેવો નહીં બદલશો ને અશુદ્ધ નિશ્ચય નહીં, શુદ્ધ નિશ્ચય નહીં, બેઝિકલી નિશ્ચય નહીં, પરમાર્થ દ્રષ્ટિથી જોશો તો છૂટા ને છૂટા અને કોઈ પ્રોબ્લેમ થશે નહીં. એટલું સુંદર અહીંયા લખ્યું કે લોકો એને કર્મનો કરતા માનશે પણ એ કર્મનો કરતા નહીં હોય, કર્મનો સાક્ષી જ હશે. પણ લોકોને એમ દેખાશે કે જેમ અમે જમીએ તેમ એ જમે છે, જેમ અમે કરીએ છીએ તેમ એ કરીએ છીએ. મુનિમ, આઈ વોન્ટ ટુ એન્ડ, મુનિમ શેઠની ભાષા બોલે શેઠ થાય નહીં. તમારે અમને 10,000 રૂપિયા આપવાના જ, કોણ બોલે? શેઠની ભાષા છે મુનિમ. પણ મુનિમ વિલ યુઝ અ સેમ ભાષા, પણ હી ડઝ નોટ હેવ એની અટેચમેન્ટ ટુ ઇટ, બીકોઝ હી નોઝ કે આપશે તો બી કંઈ મારા ખિસ્સામાં જ જવાના, તિજોરીમાં જ જવાના, મારું કાંઈ લાભ નથી ને મારું કોઈ નુકસાન નથી. અને ભાષા બોલે શેઠની, એમ જ્ઞાની પણ ભાષા બોલશે અજ્ઞાનીની, કે મેં આ કર્યું કે આ ન કર્યું કે વગેરે, કે હું આનું ભોગતા. પણ એ નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. કેવી આમ પેલી બિલાડી જ્યારે બચ્ચું ઉપાડે અને બિલાડી જ્યારે ઉંદરને ઉપાડે તો તમને ઉપાડ્યું જ લાગે, પણ એ પકડ પકડમાં ફેર છે અને ક્રિયા ક્રિયામાં ફેર છે. જરા સૂક્ષ્મતાથી માઇક્રોસ્કોપ લઈને જાઓ તો તમને લાગે કે જ્ઞાની આ દરેક ક્રિયામાં હોવા છતાં સાક્ષી ભાવે રહ્યા, કરતા ભાવે પસાર ન થતા. ઇનફેક્ટ પ્રભુનો શબ્દ છે સાક્ષી કરતા, રહે છે સાક્ષી રૂપે, દેખાય છે કરતા રૂપે, રહે છે સાક્ષી રૂપે, દેખાય છે ભોગતા રૂપે. એટલે કેટલી મોટી તકલીફ છે. ચાલો છોડો, હવે પાછી તકલીફ થઈ. મિષ્ટાન ખાય, સમ્યક દ્રષ્ટિ મિષ્ટાન ખાય તો બી અબંધ, મિથ્યા દ્રષ્ટિ ચોવ્યાર ઉપવાસ કરે તો બી બાંધે, ભલે ને શુભ બાંધે, શુભ બાંધે, હું અશુભ નથી કહેતો. અને સમ્યક, જો રોટલી દાળ ભાત ખાતા હોય ને સમ્યક દ્રષ્ટિ તો મને પ્રોબ્લેમ નથી, પણ મિષ્ટાન તો લક્ઝરી આઈટમ છે, એમાં પ્રોટીન્સ છે, એ છે કાંઈ તત્વ, વિટામિન્સ છે, કાંઈ નથી. વાય શુડ હી ઈટ? ચોક્કસ ભોગ બુદ્ધિ હોય તો જ ખાય ને. પણ જ્ઞાની મિષ્ટાન ખાય તો બી અબંધ, અલ્પબંધ બી નથી કીધું, અબંધ કીધું. સંવર અધિકારમાં આવશે બધું. અલ્પબંધ રાખો, ચાલો જ્ઞાની છે ને ગુરુ છે તો અલ્પબંધ, આપણે તીવ્ર બંધ, એમને અલ્પબંધ ને એ અબંધ. આ વિચાર હોય તો સંવર અધિકારમાં બધું સ્પષ્ટ કરશે કે કેમ આવા એક્સ્ટ્રા અલાવન્સીસ મળે છે ભાઈ જ્ઞાનીને. એક્સ્ટ્રા અલાવન્સ નથી, કારણ કે એ દેખાય છે કરતા ભોગતા છે સાક્ષી માત્ર. અને એ જ્ઞાની ત્યારે જ ઓળખાશે જ્યારે તમે સાક્ષી ભાવમાં રહેવાનું શરૂ કરશો. જ્યારે તમારા ઘરે મેરેજ આવશે અને તમને એમ થશે કે આઈ એમ જસ્ટ એન ઓબ્ઝર્વર ઓબ્ઝર્વર, ધેટ ટાઈમ યુ રિયલાઇઝ કે ભરત ચક્રવર્તી મસ્ટ બી એન ઓબ્ઝર્વર લાઈક ધીસ, કૃપાવ દેવ મસ્ટ બી સેઈંગ એઝ અ સાક્ષી. અન્ટિલ યુ ડોન્ટ રિમેન ઇન અ સાક્ષી ભાવ એન્ડ યુ ફીલ એવરીથિંગ ઇઝ હેપનિંગ બટ નથિંગ ઇઝ અફેક્ટિંગ મી, ટિલ ધેન યુ વિલ નોટ અન્ડરસ્ટેન્ડ અ જ્ઞાની. અને એ બી ખાસ ગૃહસ્થા વેશમાં હોય ત્યારે તો ઓર તકલીફ. એટલે પ્રભુ કહેતા મારી વાત કોઈને કરતા નહીં, મારી વાત કરતા નહીં, કારણ કે તમે એટલી ઊંચી ઊંચી વાત કરશો અને મને વેપાર કરતા જોશે અને છોકરાઓ સાથે જોશે અને કુટુંબ સાથે જોશે
તો એની ધર્મ માટેની ભાવના ઓછી થઈ જશે. એટલે મારી વાત કોઈને કરતા, એક ભક્ત રત્નો હતા કે શેનું નહીં કરું, ઘેર ઘેર જઈને કરશું. લલ્લુજી મુનિ ઠોકી ઠોકી દરવાજા ઠોકી ઠોકીને કે એક મહાત્મા મુંબઈથી પધારવાના, એક મહિનો રહેવાના છે, એનો લાભ લેજો, એનો લાભ લેજો. સમ્યક દર્શનનો ઉદય થાય છે, દેહ છે, કર્મ છે, રાગાદી છે, પણ કરતા ભાવ નથી, કરતા માત્ર સ્વભાવ ભાવનો રહે છે. એવી સુંદર વાત કરી, જેમ આપણે પેલા બ્રહ્મચારીની વાત કરી કે બ્રહ્મચારીને વળી સ્વસ્ત્રી શું અને પરસ્ત્રી શું, એમ ત્રિકાળી શુદ્ધાત્માને એને વળી શુદ્ધ પર્યાય શું અને અશુદ્ધ પર્યાય શું, આ બધાથી પરે. જીવ વસ્તુ ચેતન કરમ જડ જાતિ ભેદ અમિલ મિલ આપ જોની તંગ જુરે કાન સો એસો સુવે વેક જાતે હીર જે પ્રગટ ભયો કાકુ બ્રહ્મ કયો જ્યોતિ નિર ભાગે ખાન સો સોઈ જીવ કરમ તો કરતા સો દિશે બે અકર તકયો એસો જગતા પર ધન સો અકર તકયો એસો જગતા કે તરમાન